नमस्कार विद्यार्थी मित्रों, हवे चैप्टर नंबर 12 अने 13 नी अंदर आपणे आगळ वधीए। छेल्ले आपणे वात करता हता रासायणिक प्रक्रियाओनी अने एनी क्रियाविधिनी समझूतीनी। हवे जे रासायणिक प्रक्रियाओ थाय छे तो एमां मुख्य जे इलेक्ट्रोफाइल अने न्यूक्लियोफाइल छे એમની આપણે વાત કરતા હતા, કોને ઇલેક્ટ્રોફાઇલ કહેવાય, કોને ન્યુક્લિયોફાઇલ કહેવાય અને એની મિકેનિઝમ શું હોઈ શકે તેનો અભ્યાસ આપણે છેલ્લે કર્યો હતો। એમાં થોડું આપણે એ પણ વિચાર્યું હતું કે ભાઈ સમવિભાજન વિષમ વિભાજન કોને કહેવાય, પછી આપણે એરો લગાડતા શીખતા હતા કે ભાઈ ઇલેક્ટ્રોન છે એની જે સ્થાનાંતર જે છે એ કઈ રીતે થાય છે તો એની પણ આપણે વાત કરી હતી। થોડા આગળ વધીએ આપણે ક્રિયાવિધિની અંદર હવે ફરી તો સહસંયોજક બંધમાં જે ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર થાય છે એની આપણે વાત કરવાની છે। સહસંયોજક બંધ એટલે કેવો બંધ, તો કે સરખી ભાગીદારી કરેલી હોય તેવો બંધ। કેવો બંધ? સરખી ઇલેક્ટ્રોનની સરખી ભાગીદારીથી જે બંધ બને તેને આપણે શું કહીએ છીએ? સહસંયોજક બંધ। માનો કે કોઈ એક એ પરમાણુ છે, કોઈ એક બી પરમાણુ છે, આ એ પરમાણુ એનો એક ઇલેક્ટ્રોન અને બી પરમાણુ એનો ઇલેક્ટ્રોન બંને સરખી ભાગીદારી કરી અને જે બંધ બનાવે એ બંધને શું બંધ, કયો બંધ કહેવાય? સહસંયોજક બંધ। કયો કહેવાય? સહસંયોજક બંધ। આ સહસંયોજક બંધની સહસંયોજક બંધમાં ઇલેક્ટ્રોનના સ્થાનાંતર, તો આમાં જે ઇલેક્ટ્રોન રહેલા છે આના સ્થાનાંતરની આપણે શું કરવાની છે? સ્થાનાંતરની આપણે વાત કરવાની છે આજે, કે કઈ રીતે સ્થાનાંતર થાય। હવે આ સહસંયોજક બંધ છે એ બંધ છે એ તો ધ્રુવીય પણ હોઈ શકે અને અધ્રુવીય પણ હોઈ શકે। શક્ય છે કે આ બંધ કેવો હોઈ શકે? ધ્રુવીય પણ હોઈ શકે અને અધ્રુવીય પણ હોઈ શકે। હવે અધ્રુવીય હોય તો એ કેવો હોય? તો કે એમાં વિદ્યુત ઋણતાનો કોઈ તફાવત હોતો નથી। અધ્રુવીય બંધમાં શું હોય? વિદ્યુત ઋણતાનો, માનો કે આ Cl2 છે તો આમની વચ્ચે સહસંયોજક બંધ બન્યો તો ક્લોરિન બોન્ડ ક્લોરિન બને, તો આમાં વિદ્યુત ઋણતાનો કોઈ તફાવત નથી એટલે આપણે કહીએ છીએ કે આ બંધ કેવો છે? અધ્રુવીય છે। કેવો છે? અધ્રુવીય છે। ધ્રુવીય કોને કહીએ? માનો કે હાઇડ્રોજન અને ક્લોરિન વચ્ચે બંધ બન્યો સરખી ભાગીદારી કરીને, સહસંયોજક બંધ જ બન્યો છે, એક ઇલેક્ટ્રોન હાઇડ્રોજનનો એક ઇલેક્ટ્રોન ક્લોરિનનો, તો આ પણ સહસંયોજક બંધ જ છે, પણ સહસંયોજક બંધ કેવો છે? આ ધ્રુવીય છે। શા માટે ધ્રુવીય છે? શા માટે ધ્રુવીય છે? કારણ કે અહીંયા વિદ્યુત ઋણતાનો તફાવત છે, ક્લોરિનની વિદ્યુત ઋણતા વધારે છે ડેલ્ટા નેગેટિવ, હાઇડ્રોજનની વિદ્યુત ઋણતા ઓછી છે ડેલ્ટા પોઝિટિવ, એટલે આ બંધ કેવો છે? ધ્રુવીય। ટૂંકમાં સહસંયોજક બંધ છે એ તો ધ્રુવીય પણ હોઈ શકે અને અધ્રુવીય પણ હોઈ શકે। તો આપણે આવા સહસંયોજક બંધમાં ઇલેક્ટ્રોનના સ્થાનાંતરની આજે આપણે વાત કરવાની છે। તો ચાલો જોઈએ કે ભાઈ સહસંયોજક બંધમાં ઇલેક્ટ્રોનનું જે સ્થાનાંતર છે એટલે કે આમાં રહેલા જે ઇલેક્ટ્રોન જે છે એમનું સ્થાનાંતર છે એ કઈ રીતે થાય છે એને આપણે સમજીએ હવે। તો એમાં એમ કીધું ભાઈ ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર, કોઈક સ્થાનાંતર કરવાવાળો સમૂહ તો જોઈશે ને, આમાં પડેલા જે ઇલેક્ટ્રોન છે સહસંયોજક બંધની અંદર રહેલા એ ઇલેક્ટ્રોનને મૂવમેન્ટ કરવી હોય તો કોઈક તો એને હલનચલન કરાવવા માટે કોઈ તો જોઈશે ને, કે આપોઆપ તો આ પ્રક્રિયા નહીં કરે। ભાઈ આ બંધ બન્યો તો ક્લોરિન વચ્ચે Cl2ના અણુ વચ્ચે જે બે ઇલેક્ટ્રોન છે એ બે ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર તો કોઈ કરાવશે ને, તો એના માટે શું જોઈએ? એના માટે જોઈએ વિસ્થાપક સમૂહ। શું જોઈએ? વિસ્થાપક સમૂહ અથવા તો હુમલો કરનાર યોગ્ય પ્રક્રિયક, એના ઉપર અટેક કરશે યોગ્ય પ્રક્રિયક જોઈએ, અને જો હુમલો કરનાર યોગ્ય પ્રક્રિયક અથવા તો વિસ્થાપક સમૂહ જોડાયેલો હોય તો ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર થઈ શકે। એટલે પ્રથમ આપણે શું સમજ્યા? પ્રથમ આપણે એવું સમજ્યા કે ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર કોના દ્વારા થશે? તો કે વિસ્થાપક સમૂહ અથવા તો હુમલો કરનાર યોગ્ય પ્રક્રિયકની હાજરીમાં શું થાય છે? ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર થાય
છે. ચાલો હવે ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર પહેલાં આપણે એમ કીધું, બીજો મુદ્દો આપણે લખીએ કે ભાઈ ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર આ બંનેના લીધે તો થાય છે, પણ એનાથી પણ આગળ જોઈએ આપણે તો અને પછી શું ઉત્પન્ન કરે. હવે ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર થઈ ગયું તો શું થાય? હમણાં આપણે વાત કરતા હતા કે ભાઈ આ હાઇડ્રોજન છે અને આ ક્લોરિન છે, HCl વચ્ચે બંધ છે, આમની વચ્ચે રહેલા બે ઇલેક્ટ્રોન છે. આ કોણ છે? બે ઇલેક્ટ્રોન છે. હવે આ બે ઇલેક્ટ્રોનથી શું થયું? તો કે તમે એમ કીધું ને કે હુમલો કરનાર યોગ્ય પ્રક્રિયક અથવા તો વિસ્થાપક સમૂહ. તો જે વિસ્થાપક સમૂહ જે છે એ શું કરશે? તો કે આના ઉપર માનો કે કોઈ અટેક કર્યો, પ્રક્રિયા તો કરાવવી પડશે, કેમકે સ્થાનાંતર કરવું છે તો જ સ્થાનાંતર થશે. ને સ્થાનાંતર કરવાવાળો અહીંયા કોણ છે? કોઈ એક વિસ્થાપક સમૂહ છે અથવા તો યોગ્ય પ્રક્રિયક. આમનો મેં અટેક કર્યો આના ઉપર, તો આમાંથી શું થશે? આ ઇલેક્ટ્રોન છે વધારે વિદ્યુત ઋણમય પરમાણુ ઉપર જશે. તો માનો કે વધારે વિદ્યુત ઋણમય પરમાણુ ઉપર જાય તો કોના ઉપર આવે? ક્લોરિન ઉપર આવે. તો આવું થાય હાઇડ્રોજન પ્લસ અને સીએલ માઇનસ થાય કે નહીં? અથવા તો તમે આવું બતાવી શકો, આને ડેલ્ટા પોઝિટિવ અને ડેલ્ટા નેગેટિવ. તો જેના ઉપર ડેલ્ટા પોઝિટિવ અને ડેલ્ટા નેગેટિવ ચાર્જ આવે એ બંધ કેવો થાય? એ બંધ કેવો થાય? ધ્રુવીય બંધ થાય. કેવો થાય? ધ્રુવીય બંધ. તો આપણે એવું કહી શકીએ કે ભાઈ સહસંયોજક બંધમાં ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર થાય છે એ જો કોઈ વિસ્થાપક સમૂહ અથવા તો હુમલો કરનાર યોગ્ય પ્રક્રિયક વડે થતું હોય તો એમની અંદર ધ્રુવીયતા ઉત્પન્ન થાય છે. શું ઉત્પન્ન થાય? ધ્રુવીયતા ઉત્પન્ન થાય છે. ચાલો આપણે કહી દીધું ધ્રુવીયતા ઉત્પન્ન થાય છે એ દેખાય. ભાઈ વિસ્થાપક સમૂહ કે યોગ્ય પ્રક્રિયકના ઉપર અટેક કરશે તો શું થશે? આમાં ધ્રુવીયતા ઉત્પન્ન થશે, આના ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર થશે, એટલે એના ઉપર ડેલ્ટા પોઝિટિવ અથવા ડેલ્ટા નેગેટિવ ચાર્જ આવશે. અને એવા બંધને આપણે કયો બંધ કહીએ છીએ? ધ્રુવીય બંધ. તો પછી જ્યારે જ્યારે અટેક કરશે ન્યુક્લિયોફાઇલ, ઇલેક્ટ્રોફાઇલ અથવા તો કોઈ યોગ્ય વિસ્થાપક સમૂહ આપણો, ત્યારે અણુની અંદર શું ઉત્પન્ન થશે? ધ્રુવીયતા ઉત્પન્ન થશે. એટલે આપણે કહી દીધું ધ્રુવીયતા શું થાય છે? ઉત્પન્ન થાય છે. હવે આવી પ્રશ્ન સહજ અહીંયા એક ઉત્પન્ન થાય કે આવી અસર ઉત્પન્ન કોણ કરે? આ ધ્રુવીયતા ઉત્પન્ન થાય, વિસ્થાપક સમૂહ હુમલો કરે, આ બધુંય થાય, પણ પ્રશ્ન એવો થાય કે સર આવી અસર ઉત્પન્ન કોણ કરે? આ શા માટે આવી અસર ઉત્પન્ન થાય છે? તો પ્રશ્ન પહેલો કેવો થયો વિદ્યાર્થી? આવી અસર ઉત્પન્ન કોણ કરે? આ પ્રશ્નો નથી લખવાના અહીંયા સુધી. પહેલો પ્રશ્ન એવો થાય કે આવી અસર ઉત્પન્ન કોણ કરે? આવી અસર ઉત્પન્ન કોણ કરે? ભાઈ ઇલેક્ટ્રોનના સ્થાનાંતર જે થાય છે તો એમાં જે આ ધ્રુવીયતા ઉત્પન્ન થાય વગેરે અસર જે થાય છે તો આવી અસર ઉત્પન્ન કોણ કરે? પહેલો પ્રશ્ન. બીજો પ્રશ્ન હજી એક એવો થાય કે ભાઈ આ જે અસર જે છે આવું શા માટે જોવા મળે છે? આવું ધ્રુવીયતા ઉત્પન્ન થાય એવું શા માટે જોવા મળે? આવું શા માટે જોવા મળે? ત્રીજો પ્રશ્ન હજી ઉત્પન્ન થાય કે ભાઈ જે આ જે અસર થાય છે આના કારણે જે ઉત્પન્ન થાય છે અને આ કોના કારણે ઉત્પન્ન થાય છે? ત્રીજો પ્રશ્ન કેવો ઉત્પન્ન થાય? કોના કારણે ઉત્પન્ન થાય? કોના કારણે ઉત્પન્ન થાય? હવે કઈ પ્રશ્ન ઉદ્ભવે તો આ બધાનો જવાબ આપણે મેળવવા માટે અને મુખ્ય બે અસર આપણે ભણવી પડે. ભાઈ શા માટે આવી અસરો જે છે શા માટે ઉત્પન્ન થાય છે, શા માટે અણુમાં આવું જોવા મળે છે અને કોના કારણે આ અસર ઉત્પન્ન થાય છે? આવા સહજ ત્રણ પ્રશ્નો ઉત્પન્ન થાય કે આવું બધું શું કામ થાય છે? તો એના માટે થઈ અને મુખ્ય આપણે બે અસરનો અભ્યાસ કરવાનો છે. એમાંની પહેલી અસર જે છે એ છે, પહેલી અસર જે છે એ કઈ છે?
प्रेरक असर, कई प्रेरक असर। आवुं शा माटे थाय तो एना माटे कारण, एना माटे बे असर जवाबदार छे। एक प्रेरक असर, कई छे प्रेरक असर, जेने आपणे इंडक्टिव इफेक्ट कहीए छीए, अने बीजी छे संस्पंदन असर। कई छे संस्पंदन असर। आ बे असरना कारणे आ बधुं જોવા મળે છે। તો સહસંયોજક બંધમાં જે ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર થાય છે એ કોના કારણે થાય છે? તો કે વિસ્થાપક સમૂહ, ન્યુક્લિયોફાઇલ અથવા ઇલેક્ટ્રોફાઇલના કારણે આવું જોવા મળે છે। તો આના કારણે કંઈક અસર ઉત્પન્ન થાય છે। તો એ અસર કોના કારણે ઉત્પન્ન થાય? તો એના મુખ્ય બે અસર છે કારણ માટે જવાબદાર, એક પ્રેરક અસર અને એક સંસ્પંદન અસર। આ બંને અસર છે એ ખૂબ જ અગત્યની છે, અને બંને અસર છે આપણને આગળ પણ ખૂબ કામમાં લાગે એવી છે। તો તમારે આજે આટલું ટાઇટલ આપવાનું છે, આટલું લખવાનું છે, આ લખવાનું છે, આ લખવાનું છે, આ લખવાનું છે, અને કા અસરની અંદર પહેલાં એ લખવાનું છે પ્રેરક અસર, અને ત્યાર પછી આપણે ભણશું સંસ્પંદન અસર। આ બે અસરની આપણે વાત કરવાની છે। તો ચાલો પ્રથમ આપણે ટાઇટલ આપી દઈએ પ્રેરક અસર। કઈ અસર ભણીએ આપણે પ્રથમ? પ્રેરક અસર। તો ચાલો પ્રેરક અસરનો અભ્યાસ આપણે શરૂ કરી દઈએ। તો પ્રેરક અસર શું છે, કોના કારણે ઉત્પન્ન થાય છે? તમે ટોપિક આપશો, ટાઇટલ આપશો, કારણ એવું નહીં લખશો, મુખ્ય આના કારણે બે અસર, ધ્રુવીયતા ઉત્પન્ન થાય આના માટે કારણ કરીને લખી નાખો, જવાબદાર કારણ, કારણમાં કોણ, એક પ્રેરક અસર અને એક સંસ્પંદન અસર। સો એની અંદર પ્રથમ આપણે અભ્યાસ કરીએ છીએ પ્રેરક અસરનો। મુખ્ય ટાઇટલ આપો હવે પ્રેરક અસર। તો પ્રેરક અસર કોને કહેવાય એની સમજૂતી આપણે મેળવીએ પ્રથમ। ચાલો પ્રેરક અસર, તો પ્રેરક અસરની અંદર લખો ભિન્ન વિદ્યુત ઋણતાવાળા, ભિન્ન ભિન્ન વિદ્યુત ઋણતાવાળા, ભિન્ન ભિન્ન વિદ્યુત ઋણતાવાળા બે પરમાણુઓ વચ્ચે, બે પરમાણુઓ વચ્ચે સહસંયોજક બંધ બને છે। ભિન્ન વિદ્યુત ઋણતાવાળા બે પરમાણુ વચ્ચે સહસંયોજક બંધ બને છે ત્યારે બંધની ઇલેક્ટ્રોન ઘનતા, ત્યારે બંધની ઇલેક્ટ્રોન ઘનતા વધુ વિદ્યુત ઋણમય તત્વો તરફ, ત્યારે બંધની વિદ્યુત ઘનતા, બંધની ઇલેક્ટ્રોન ઘનતા વધુ વિદ્યુત ઋણમય પરમાણુ તરફ, વધુ વિદ્યુત ઋણમય પરમાણુ તરફ વધુ આકર્ષાયેલી રહે છે, વધુ આકર્ષાયેલી રહે છે, વધુ આકર્ષાયેલી રહે છે। ભિન્ન વિદ્યુત ઋણતાવાળા બે પરમાણુ વચ્ચે સહસંયોજક બંધ બને છે ત્યારે બંધની ઇલેક્ટ્રોન ઘનતા વધુ વિદ્યુત ઋણમય પરમાણુ તરફ શું થાય, વધુ આકર્ષાયેલી રહે છે, અને ધ્રુવીયતા ઉત્પન્ન થાય છે। હજી એડ કરી દો થોડું, અને ધ્રુવીયતા ઉત્પન્ન થાય છે, અને ધ્રુવીયતા ઉત્પન્ન થાય છે। અને ધ્રુવીય બંધ નજીકના બંધના ધ્રુવીયતા પ્રેરે છે, અને ધ્રુવીય બંધ
नजीकना बंधमा ध्रुवीयता प्रेरे छे। चलो हवे समझी लईए, नजीकना सिग्मा बंधनी ध्रुवीयताने कारणे हजी एक वाक्य लखी नाखीए। नजीकना एक वाक्य एड करी दियो पछी आपणे समझी लईए। नजीकना सिग्मा बंधनी ध्रुवीयताने कारणे नजीकना सिग्मा बंधनी ध्रुवीयताना कारणे નજીકના સિગ્મા બંધની ધ્રુવીયતાના કારણે પછીના સિગ્મા બંધમાં ધ્રુવીયતા પ્રેરિત થાય છે। પછીના સિગ્મા બંધમાં ધ્રુવીયતા પ્રેરિત થાય છે અને આ અસર તો તેને પ્રેરક અસર કહેવાય। હજી એક વાક્ય એડ કરી દો। આ અસર પછીના બંધમાં પણ આગળ વધે છે। આ અસર પછીના બંધમાં પણ આગળ વધે છે। પરંતુ બંધની સંખ્યા વધવાને કારણે આ અસરમાં ઘટાડો જોવા મળે છે। પરંતુ બંધની સંખ્યા વધવાના કારણે આ અસરમાં ઘટાડો જોવા મળે છે। ચાલો હવે આપણે સંસ્પંદન અસરની વ્યાખ્યા લખ્યા પછી સમજાવું, થોડું ધ્યાન આપો। પ્રેરક અસર તો ક્યાં જોવા મળે? તો કે ભિન્ન વિદ્યુત ઋણતાવાળા। ભિન્ન વિદ્યુત ઋણતાવાળા એટલે કેવા? તો કે જેમની વિદ્યુત ઋણતા અલગ અલગ હોય તેવા। અહીંયા લખીએ આપણે, ભિન્ન વિદ્યુત ઋણતાવાળા એટલે કેવા? તો કે જેની વિદ્યુત ઋણતા કેવી હોય? અલગ અલગ હોય। ચાલો અહીંયા જુઓ, માનો કે મારી પાસે એક અણુ છે CH3, CH2, 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 CL। આમાં ધ્રુવીય બંધ ક્યાં છે? ધ્રુવીય બંધ ક્યાં છે? આ ધ્રુવીય બંધ છે। કેવો છે? આ અને અલગથી બતાવો, અહીંયા કાર્બન અને ક્લોરિન વચ્ચે કેવો બંધ છે? ધ્રુવીય બંધ છે। તો અહીંયા એમ કીધું ને કે ભિન્ન વિદ્યુત ઋણતાવાળા। કેવા? ભિન્ન વિદ્યુત ઋણતાવાળા। ભિન્ન વિદ્યુત ઋણતા એટલે કેવી? જુદી જુદી વિદ્યુત ઋણતાવાળા। તો આની વિદ્યુત ઋણતા અને આની વિદ્યુત ઋણતા અલગ અલગ છે। બતાવો, કાર્બનની વધારે વિદ્યુત ઋણતા હોય કે ક્લોરિનની? કોની હોય? ક્લોરિનની। તો ક્લોરિનની વધુ વિદ્યુત ઋણતા એટલે એના ઉપર કયો ચાર્જ આવે? ડેલ્ટા નેગેટિવ, અને આના ઉપર કયો આવે? ડેલ્ટા પોઝિટિવ। તો થઈ ગયા ભિન્ન વિદ્યુત ઋણતાવાળા। બે પરમાણુઓ વચ્ચે, એટલે આ બંને પરમાણુ છે, બે પરમાણુ વચ્ચે સહસંયોજક બંધ બને, એટલે આમની અમને આમની વચ્ચે કેવો બંધ બને? આ સહસંયોજક બંધ છે। કેવો છે? સહસંયોજક બંધ। ભિન્ન વિદ્યુત ઋણતાવાળા બે પરમાણુ વચ્ચે કેવો બંધ બને? સહસંયોજક બંધ બને છે ત્યારે બંધની ઇલેક્ટ્રોન ઘનતા, કોની ઇલેક્ટ્રોન ઘનતા?
બંધની ઇલેક્ટ્રોન ઘનતા, બંધની ઇલેક્ટ્રોન ઘનતા એટલે આ બંધ જે છે ને આ કોના દ્વારા બનેલો છે, બે ઇલેક્ટ્રોન દ્વારા. તો આ બંધની ઇલેક્ટ્રોન ઘનતા, ઇલેક્ટ્રોનની ઘનતા એટલે શું? તો કે ઇલેક્ટ્રોનનો જે ઇલેક્ટ્રોન જે છે એ કયા પરમાણુ ઉપર જશે એના ઉપર જે વીજભાર હોય તો એમાં ઇલેક્ટ્રોનનો ઉમેરો થાય તો એની ઘનતા વધી જાય કે નહીં, ઇલેક્ટ્રોનની ઘનતા, તો એની વાત કરે છે. તો અહીંયા શું કીધું, ત્યારે બંધની ઇલેક્ટ્રોન ઘનતા વધુ વિદ્યુત ઋણમય પરમાણુ તરફ, વધુ વિદ્યુત ઋણમય પરમાણુ તરફ. તો ઇલેક્ટ્રોન જે છે એમાંથી વધુ વિદ્યુત ઋણમય પરમાણુ કોણ છે, તો કે ક્લોરિન છે. તો ક્લોરિન તરફ કોણ જશે, તો કે વધુ વિદ્યુત ઋણમય પરમાણુ તરફ વધુ આકર્ષિત રહે છે. તો આ ઇલેક્ટ્રોન કોના તરફ આકર્ષાયેલા રહે, વધુ વિદ્યુત ઋણમય પરમાણુ તરફ, એટલે આના તરફ આકર્ષાયેલા રહે છે. આના તરફ શું થાય, આકર્ષાયેલા રહે. તો એના તરફ આકર્ષાયેલા રહે અને ધ્રુવીયતા ઉત્પન્ન થાય છે. તો આમને અને આમની વચ્ચે શું ઉત્પન્ન થયું, ધ્રુવીયતા. આ છે ને CH3Cl આ બોન્ડ બનેલો છે, તો શું થયું, ઇલેક્ટ્રોન કોના તરફ ખેંચાણા, તો કે વધારે વિદ્યુત ઋણમય પરમાણુ છે એના તરફ, એટલે આના ઉપર કયો ચાર્જ આવે, નેગેટિવ. તો આ ડેલ્ટા નેગેટિવ અને આ ડેલ્ટા પોઝિટિવ. તો આ બંધ કેવો થયો, ધ્રુવીય થયો કે નહીં, તો અહીંયા એમ જ કીધું છે કે એના કારણે શું થાય છે, ધ્રુવીયતા ઉત્પન્ન થાય છે. અને આ ધ્રુવીયતા જે ઉત્પન્ન થઈ એ ક્યાં સુધી જોવા મળશે, તો કે ધ્રુવીય બંધ નજીકના બંધમાં પણ ધ્રુવીયતા પ્રેરે છે. તો આ બંધ કેવો છે, ધ્રુવીય બંધ છે. આ બંધ કેવો છે, ધ્રુવીય. આમ જોવા જાઓ તો આ કાર્બન અને કાર્બન વચ્ચે બંધ કેવો છે, અને હું નીચે સાદું આવું લખું છું, આ કાર્બન, એની પછીનો આ બીજો કાર્બન, એના પછીનો આ ત્રીજો કાર્બન, એના પછીનો આ ચોથો કાર્બન, અને એના પછીનો આ એના પછીનો આ ક્લોરિન. તો કાર્બન નંબર વન, આ કાર્બન નંબર વન, આ ટુ, આ થ્રી અને ફોર જે અહીંયા છે તે 1, 2, 3 અને 4 આ ચાર કાર્બન છે. તો આમ જોવા જાઓ તો આ અને આ કાર્બન વચ્ચે કોઈ વિદ્યુત ઋણતાનો તફાવત છે નહીં, આ 2 અને 3 નંબરના કાર્બન વચ્ચે કોઈ વિદ્યુત ઋણતાનો તફાવત છે નહીં. તો આ બંધ કેવો છે, અધ્રુવીય. આ પણ કેવો છે, અધ્રુવીય. આ પણ કેવો છે, અધ્રુવીય. અને આ કેવો છે, ધ્રુવીય. તો એક જ બંધ ધ્રુવીય છે, બાકીના ત્રણ કેવા છે, અધ્રુવીય છે. તો અહીંયા શું કીધું, અને ધ્રુવીય બંધ નજીકના બંધમાં ધ્રુવીયતા પ્રેરે છે. તો આ ધ્રુવીય બંધ છે એ શું કરશે, નજીકનો બંધ, નજીકનો બંધ એટલે આ થયો, એના નજીકનો આ થયો, એના નજીકનો આ થયો. તો એ એમ કહે છે કે અહીંયા જે ધ્રુવીયતા છે ને એ અહીંયા પણ લાગુ પડે, અહીંયા પણ લાગુ પડે ને અહીંયા પણ લાગુ પડે, એટલે કે ધ્રુવીયતા અધ્રુવીય બંધ છે ને એમાં પણ ધ્રુવીયતા ઉત્પન્ન થાય છે. આ બંધ ધ્રુવીય હોવાને કારણે શું કરે છે, આને પણ પ્રેરિત કરે કે ભાઈ તું પણ ધ્રુવીય બંધ. એટલે શું, કઈ રીતે ધ્રુવીયતા ઉત્પન્ન કરશે, એ અહીંયા જે છે ને આના ઉપર માનો કે ડેલ્ટા પ્લસ આવ્યો, આના ઉપર ડેલ્ટા માઇનસ, આના ઉપર ડબલ ડેલ્ટા પ્લસ, આના ઉપર ટ્રિપલ ડેલ્ટા પ્લસ, આના ઉપર પ્લસ પ્લસ પ્લસ, સમજવા માટે આવું લખું છું. આવું થશે, આના કારણે શું થશે, આ બધા બંધમાં ધ્રુવીયતા ઉત્પન્ન થશે. તો સાહેબ અહીંયા લાંબુ લાંબુ હોય ત્યાં સુધી બધે ધ્રુવીય બંધ થઈ જાય, માનો કે અહીંયા સુધી ક્યાંક છે, આવા બંધ બનતા જ ગયા, બનતા જ ગયા, બધે ધ્રુવીયતા ઉત્પન્ન થઈ જાય, ના, બધે ધ્રુવીયતા ઉત્પન્ન થતી નથી. અહીંયા શું કીધું છે, નજીકના સિગ્મા બંધની ધ્રુવીયતાના કારણે પછીના સિગ્મા બંધમાં પણ ધ્રુવીયતા પ્રેરિત થાય છે. તો આનો નજીકનો બંધ કયો છે, સિગ્મા. તો આ નજીકનો સિગ્મા બંધ આ છે, આ બધા સિગ્મા બોન્ડ જ છે. તો આને નજીકનો સિગ્મા બંધ આ છે, એના નજીકનો આ છે. તો અહીંયા એમ કીધું ને કે નજીકના સિગ્મા બંધની ધ્રુવીયતાના કારણે પછીના સિગ્મા બંધમાં પણ ધ્રુવીયતા ઉત્પન્ન થાય છે, પરંતુ શું કીધું, તો તેને પ્રેરક અસર કહીએ છીએ. અને આવી અસરને કઈ અસર કહેવામાં આવે છે, પ્રેરક અસર કહેવામાં આવે છે. પછી એમ લખ્યું કે આ અસર અહીંયા ક્યાં સુધી લાગુ પડે, આ ધ્રુવીયતા છે, આ બંધ, આ બંધ, આ બંધ, આ બંધ, આ બંધ, આ આ આ, આવું ક્યાં સુધી જોવા મળે, તો કે ધ્રુવીયતા ક્યાં સુધી જોવા મળે, આ અસર પછીના બંધમાં પણ આગળ વધે છે, પરંતુ બંધની સંખ્યા વધવાના કારણે શું થાય છે,
આ અસરમાં ઘટાડો જોવા મળે. જેમ જેમ બંધની સંખ્યા વધતી જાય આગળ 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 આગળ, એમ એમ પ્રેરક અસર કેવી થતી જાય, નાબૂદ થતી જાય, લખલાસ થતી જાય, પછી લાગ્યા જ ના કરે. વધીને ક્યાં સુધી લાગે? ત્રણ બંધ સુધી. ક્યાં સુધી? ત્રણ બંધ સુધી આ પ્રેરક અસર જોવા મળે છે. એક, બે ને ત્રણ, આગળ પછી જોવા મળતી નથી. જેમ જેમ કાર્બનની સંખ્યા વધતી જાય, કાર્બનની સંખ્યા વધે ને તેમ તેમ આ અસર છે એ કેવી થતી જાય? નબળી થતી જાય. એટલે સૌથી વધારે પ્રેરક અસર આ કાર્બન ઉપર લાગે, એનાથી થોડીક ઓછી અહીંયા લાગે, એનાથી થોડીક ઓછી અહીંયા લાગે, એનાથી સાવ ઓછી અહીંયા લાગે, ને અહીંયા અહીંયા તો કંઈ લાગે જ નહીં. જેમ જેમ આગળ કાર્બનની સંખ્યા વધશે તેમ તેમ પ્રેરક અસરમાં શું થતો જશે? ઘટાડો જોવા મળે છે. તો આટલું લખ્યા પછી સરસ મજાનું એક આવું દોરી દો. આટલું લખાઈ જાય પ્રેરક અસરની અંદર, પછી આવું દોરવાનું છે તમારે. કાર્બન ક્લોરિન બંધ બતાવવાનો છે, પછી કાર્બન અને ક્લોરિન બંધ બતાવી દો, પછી શું કરવાનું છે? આ બંધ બતાવી પછી આ બતાવી દેવાનું. ઓકે, આ ડેલ્ટાવાળું સ્ટ્રક્ચર બતાવી દો નીચે, આટલું બતાવવાનું છે તમારે. આટલું લખી એમની નીચે આ દોરવાનું. આ સહસંયોજક બંધ, આ સહસંયોજક બંધ કેવો છે? ધ્રુવીય છે. કેવો છે? ધ્રુવીય છે. આ બધા બંધ કેવા હતા પહેલા? અધ્રુવીય હતા. કેવા હતા? અધ્રુવીય. આ પણ કેવો છે? અધ્રુવીય. આ પણ કેવો છે? અધ્રુવીય. પણ પ્રેરક અસર લાગવાને કારણે એ કેવા થઈ ગયા? નીચે જુઓ, ધ્રુવીય થઈ ગયા. ચાલો આટલું લખાઈ જાય, આ સ્ટ્રક્ચર દોરાઈ જાય, પછી એની નીચે થોડું હજી એડ કરી દઈએ આપણે. ચાલો ભૂસી કાઢું છું, એની નીચે થોડું આપણે એડ કરી દઈએ. આ પ્રેરક અસરનો સંબંધ, આ એની નીચે લખો, આ પ્રેરક અસરનો સંબંધ, આ પ્રેરક અસરનો સંબંધ વિસ્થાપક સમૂહની તે જે કાર્બન સાથે જોડાયેલો છે, તે જે કાર્બન સાથે જોડાયેલો છે, તે જે કાર્બન સાથે જોડાયેલો છે, તે કાર્બનને ઇલેક્ટ્રોન ઘનતા, તે કાર્બનને ઇલેક્ટ્રોન ઘનતા પ્રદાન કરવાની કે ઇલેક્ટ્રોન ઘનતા પ્રદાન કરવાની કે ઇલેક્ટ્રોન ઘનતા પ્રદાન કરવાની કે ત્યાંથી ઇલેક્ટ્રોન સ્વીકારવાની ક્ષમતા ધરાવે છે, ત્યાંથી ઇલેક્ટ્રોન સ્વીકારવાની ક્ષમતા ધરાવે છે. હવે પ્રેરક અસરની અંદર ફરી પાછું આપણે જોઈશું, પ્રેરક અસરની અંદર ફરી પાછું આપણે જોઈશું કેમાં? પ્રેરક અસર એટલે કે ઇન્ડક્ટિવ ઇફેક્ટ જેને આપણે કહીએ છીએ, એમાં પ્લસ આય અસર અને માઇનસ આય અસર, ધન પ્રેરક અસર અને ઋણ પ્રેરક અસર. પ્રેરક અસરની અંદર મુખ્ય પ્રેરક અસર કોને કહેવાય એની વ્યાખ્યા સાથે આપણે સમજી લીધું. ત્યાર પછી હવે પ્રેરક અસરની અંદર આપણે સમજવાનું છે ધન પ્રેરક અસર અને ઋણ પ્રેરક અસર. બે પ્રકારની હોય પ્રેરક અસર, એક ધન અને એક ઋણ. તો આવતા લેક્ચરની અંદર ફરી પાછા આપણે ધન પ્રેરક અસર અને ઋણ પ્રેરક અસરની વાત કરશું.